નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સર્વ શિક્ષણમ પાઠશાળાની આ YouTube ચેનલમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. પ્રકરણ નંબર 14 માં હવે આપણે જોવાના છીએ સ્વાધ્યાય 14.1. આગળના ભાગમાં આપણે માહિતી, પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી કોને કહેવાય એવી બાબતો જોઈ લીધી છે, જેને આધારે આપણે સ્વાધ્યાય 14.1 નો અભ્યાસ કરીએ. તો સ્વાધ્યાય 14.1 માં પ્રશ્ન નંબર 1 કે તમે રોજિંદા જીવનમાંથી એકત્રિત કરી શકો તેવી જુદી જુદી માહિતીના 5 ઉદાહરણ આપો. તો પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી એવી અલગ અલગ માહિતી હોય એ મિશ્ર હશે, બરોબર. તો 5 ઉદાહરણોમાં પહેલું કે શાળામાં રહેલા પંખાઓની સંખ્યા, બીજું વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા, પછી ત્રીજું પ્રાથમિક માહિતી કે ગૌણ માહિતી કોઈ પણ પ્રકારની હોઈ શકે, બરોબર છે. શહેરમાં નિરક્ષર વ્યક્તિઓની સંખ્યા, ચોથું ઘરના લાઈટ બિલની સંખ્યા, પાંચમું અલગ અલગ માહિતીઓ આપણે અહીંયા લખવાની છે કે ભાઈ શાળામાં પંખાઓની સંખ્યા, વિદ્યાર્થીઓની સંખ્યા વર્ગમાં, શહેરમાં નિરક્ષર વ્યક્તિઓની સંખ્યા અને ઘરના લાઈટ બિલની સંખ્યા. જો આપણે આગળ એવી માહિતી જોતી હોય તો લખી શકીએ કે ભાઈ કોઈ નગરમાં, કોઈ નગરમાં રહેલા, બરોબર છે, વિદ્યાર્થીઓમાં કેટલા ધોરણ 10 પાસ છે એવા વિદ્યાર્થીઓની સંખ્યા, જેને આધારે આપણે જોઈએ ને પર્સન્ટાઇલ રેન્ક અને પર્સન્ટેજ વગેરેની માહિતી ત્યાં એકઠી કરવામાં આવે, તો કોઈ નગરમાં, બરોબર છે, SSC પાસ વિદ્યાર્થીઓની સંખ્યા, SSC પાસ વિદ્યાર્થીઓની સંખ્યા. તો આ થઈ ગઈ 5 અલગ અલગ માહિતી. પ્રશ્ન નંબર 2 શું કહે છે કે આ માહિતીનું પ્રાથમિક અને ગૌણ માહિતીમાં વર્ગીકરણ કરો. તો શાળામાં રહેલા પંખાઓની સંખ્યા સીધોત્ત નિરક્ષર કરતા જઈને ગણી શકે, બરાબર છે. તો પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી, તો પહેલી કેવી આવશે, પ્રાથમિક માહિતી આવશે. બીજું વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા સીધી રીતે ગણતરી કરી શકાય, બરાબર છે, નિરક્ષર કરતાને જ્યારે એ માહિતીની જરૂર હોય તો કોઈ વર્ગમાં સીધી રીતે માહિતી મેળવી શકે છે, એટલે બીજી પણ કેવી આવશે, પ્રાથમિક માહિતી. ત્રીજું શહેરમાં નિરક્ષર વ્યક્તિઓની સંખ્યા, તો એ તો શહેરનો સંપૂર્ણ ડેટા જ્યારે તૈયાર કરેલો હોય, બરોબર, એ સીધી ગણતરીથી થવાનું નથી, વસ્તી ગણતરીનો જ્યારે ડેટા તૈયાર કરવામાં આવે તો એ ડેટામાંથી એમાં નક્કી કરી શકાય, બરોબર, એ સંપૂર્ણ ડેટા હોય તો એમાંથી તારણ કરી શકાય, એટલે એ માહિતી કેવી થશે, ગૌણ માહિતી. આગળ ઘરના લાઈટ બિલની સંખ્યા, બરોબર છે, એમાં આપણે કહીએ કે ભાઈ છેલ્લા વર્ષના લાઈટ બિલની સંખ્યા, તો એ તો તમે સીધું તે જોઈ શકો કે ભાઈ છેલ્લા વર્ષની અંદર કેટલા લાઈટ બિલ આવેલા છે, તો એ માહિતી કેવી થશે, પ્રાથમિક માહિતી થશે. અને કોઈ નગરમાં SSC પાસ વિદ્યાર્થીઓની સંખ્યા, તો એ નગરમાં જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલી હોય, બરાબર છે, એના ડેટામાંથી પાસ નાપાસ, બરાબર છે, પરીક્ષા નહીં આપનારા એવા અલગ અલગ વિદ્યાર્થીઓનો ડેટા હોય એમાંથી મેળવી શકાય, એટલે એ માહિતી કેવી થશે, ગૌણ માહિતી. કેવી થશે,
ગૌણ માહિતી. તો આ રીતે આપણે અહીંયા તમે આવી રીતે અલગ અલગ માહિતીઓ ત્યાં લખી શકો, જેવી તમને સુસ્તી હોય ને જેવી માહિતીઓનું તમારું અવલોકન હોય એ પ્રમાણે તમે ત્યાં અલગ અલગ માહિતીઓના ઉદાહરણો પણ આપી શકો છો અને એને પ્રાથમિક અને ગૌણ માહિતીમાં વિસ્તૃત કરી શકો છો. આ સાથે સ્વાધ્યાય 14.1 અહીંયા પૂર્ણ કરીએ. આપણે આપણે સ્વાધ્યાય 14.1માં કોઈ ક્વેરી કે ડાઉટ હોય તો આપ નીચે કોમેન્ટ બોક્સમાં લખજો. વિડીયો નિહાળવા બદલ ધન્યવાદ. થેન્ક યુ.